बनासकांठा जिल्लामां कोरोनानुं संक्रमण हवे खूब ज चिंताजनक हदे वधी गयुं छे अने हवे परिस्थिति खूब ज गंभीर बनी गई छे। त्यारे आजे बीके न्यूज चेनल बनासकांठा जिल्लानी वर्तमान परिस्थिति शुं छे ते जिल्लानी जनताने दर्शावी रही छे। वर्तमान परिस्थितिनो चितार मेळव्या बाद जिल्लानी जनता चोक्कस गभराई शके छे, परंतु अमारो उद्देश्य लोकोने पेनिक के भयभीत करवानो नथी, परंतु सावचेत करवानो छे ने सावचेत करवा माटे हकीकत दर्शावी जरूरी बनी गई छे। बनासकांठा जिल्लामां परिस्थिति काबू बहार छे। एक तरफ कोरोना वायरसनुं संक्रमण झड़पथी वधी रह्युं छे, तो बीजी तरफ कोरोना वायरसनी सारवार माटे पूरती सुविधाओ उपलब्ध नथी। सरकार अने वहीवटी तंत्र द्वारा कोरोनाना दर्दीने सारवार आपवा माटे सराहनीय प्रयासो करवामां आवी रह्या छे, परंतु जे गतिथी जिल्लामां कोरोनानुं संक्रमण वधी रह्युं छे तेટલા પ્રમાણમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। बनासकांठा जिल्लामां अत्यारे रेमडेसिवीर इंजेक्शन अने ऑक्सिजननी अछत सर्जाई छे, तो खानगी हॉस्पिटलोमां पण दिवसे ने दिवसे खाली बेड भराता जई रह्या छे अने बेडनी व्यवस्था पण खूटी रही छे। वर्तमान समयनी वात करवामां आवे तो बनासकांठा जिल्लामां ऑक्सिजननी घट सर्जाई छे, जेना लीधे कोरोना वायरसना गंभीर लक्षणो धरावता दर्दीओने सारवार आपी नथी शकाती। वहीवटी तंत्र द्वारा खानगी हॉस्पिटलोमां पण हवे कोविडनी सारवार माटे मंजूरी आપવામાં આવી રહી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શનની સુવિધા નથી અને તેના લીધે કોવિડની સારવાર આપવામાં મુશ્કેલી ઊભી થઈ છે। પરિસ્થિતિ તો એટલા સુધી વણસી ગઈ છે કે કોવિડ સિવાયના દર્દીઓ તેમણે પણ આપવા માટે ઓક્સિજનનો જથ્થો નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે અને આ પરિસ્થિતિ માત્ર ડીસા કે પાલનપુરની નથી પરંતુ સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ છે। એટલે કે દર્દીને ઓક્સિજનની જરૂરિયાત સર્જાય તો દર્દી જાય તો જાય ક્યાં? આ બાબતે અમે ડીસાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર હેતલબેન ગોહિલનો સંપર્ક કર્યો, ત્યારે ડીસામાં ન માત્ર ઓક્સિજનની ઘટ સર્જાય છે પરંતુ સાથે સાથે રેમડેસિવીર ઇન્જેક્શન અને બેડની સુવિધાની પણ જરૂરિયાત છે અને તે અંગે જિલ્લા કલેક્ટર સાથે બેઠક પણ યોજાઈ રહી છે। તો બીજી તરફ ડીસામાં ખાનગી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને સારવાર આપી રહેલા ડૉક્ટર જયેશ શાહને સરકાર દ્વારા કોવિડની સારવાર આપવા માટે મંજૂરી આપવામાં આવી છે અને ડૉક્ટર જયેશભાઈ શાહ પણ અત્યારે પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીઓને સારવાર આપી રહ્યા છે, પરંતુ ઓક્સિજનનો અભાવ હોવાના લીધે મજબૂરીથી દર્દીને સારવાર આપ્યા વગર અન્ય સ્થળ પર ખસેડવા પડી રહ્યા હોવાની પણ તેમણે કબૂલાત કરી છે। આપ સૌ જાણો છો કે અત્યારે દેશની અંદર કોરોનાના દર્દીઓ દિવસે ને દિવસે ખૂબ જ ભયંકર રીતે વધી રહ્યા છે। હવે એમની સારવાર માટે એક તો ઓક્સિજન અને બીજું ઇન્જેક્શન રેમડેસિવીર, એ બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે, તો જ એમનો પ્રાણ બચાવી શકાય। અને અત્યારના સંજોગોમાં બનાસકાંઠા જિલ્લામાં કે ગુજરાત લેવલે કે આપણા દેશના લેવલે તમે જોઈ શકો, બંને વસ્તુનો પુરવઠો છે જ નહીં બિલકુલ। ઓક્સિજનનો તંગી વર્તાય છે, અત્યારે ઓક્સિજન મળતો નથી, ઇન્જેક્શન રેમડેસિવીર મળતા નથી અને આ બે વસ્તુ વગર દર્દીની સારવાર કરવી શક્ય નથી। એટલે દર્દીઓને વિના કારણે અમારે કાં તો એમને આગળ ક્યાંક મોકલવા પડે છે, દર્દીઓ પણ ખૂબ હેરાન થાય છે, કોઈ પણ પ્રાઇવેટ તબીબ મિત્રો એમની સારવાર કરી શકતા નથી આ બે વસ્તુના અભાવના કારણે। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી, તાત્કાલિક ધોરણે આ બે વસ્તુની સગવડ ઊભી કરી આપે તો દર્દીની સારવાર થઈ શકે અને એનો પ્રાણ બચાવી શકાય। ઓક્સિજન તો પહેલામાં પહેલી જરૂરિયાત છે કોરોનાના દર્દીની સારવાર માટે, અને ઓક્સિજન અત્યારે ડીસા લેવલે મળતા જ નથી ઓક્સિજન બિલકુલ। ડીસામાં અત્યારે અમે જ્યારે સવારે ઓક્સિજન મંગાવ્યા ત્યારે અમે નાના નાના 2 લિટરના 2 સિલિન્ડર મળ્યા હતા, એ પણ કેટલા પ્રયત્નો બાદ। પુરવઠો તો મારા ખ્યાલથી એ રેશનિંગ પ્રમાણે લોકો આપે છે, દરેકને 1 કે 2 બાટલા પણ સપ્લાય કરતા હોય છે અને દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે। આજે ધારો કે 50 છે તો કાલે 100 થવાના છે, પરમ દિવસે 150 થવાના છે અને વધવાનું જ છે। દર્દીઓ ધારો કે બધા જ પ્રકારના ફીવર હોય છે, ખાંસી હોય છે, શ્વાસની તકલીફ હોય છે, ડાયરિયા, બંને પ્રકારના આવે છે। અમે દરેકનો આરટીપીસીઆર કરાવી શકતા નથી,
પણ લક્ષણો ઉપરથી કહી શકીએ કે 50% દર્દીઓ અત્યારે કોરોનાના પોઝિટિવ અમારા ઓપીડીમાં આવતા હશે. ડીસામાં જે ઝડપથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ખતરનાક બાબત છે. ડીસામાં સારવાર લેવા માટે આવતા કોરોના પોઝિટિવ દર્દીઓના સગા સંબંધીઓ સાથે આજે જ્યારે અમે વાત કરી ત્યારે તેમણે પણ કબૂલાત કરી હતી કે તેમના દર્દીઓને સારવાર માટે અહીં લાવવામાં તો આવ્યા છે પરંતુ ઓક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે દર્દીના સગાઓ પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે તે ખૂબ જરૂરી બની ગયું છે. ડીસામાં આજે અમે એક દર્દીને લઈને આવ્યા છીએ. અમને કોઈ દવાખાને ઓક્સિજન બાટલા નથી મળતા. આજે ઓક્સિજન બાટલા સવારમાં 11 વાગ્યાથી અમે રાહ જોઈને બેઠા પણ ઓક્સિજન બાટલા મળતા નથી. સરકારશ્રીને મારું નિવેદન છે કે બનાસકાંઠા અથવા ડીસામાં તાત્કાલિક બાટલાની સગવડ કરો અને અમને જીવવાની એક કોશિશ રાખો. બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ હવે કાબૂ બહાર પહોંચી ગઈ છે અને કોરોનાના સંક્રમણે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેવામાં આગામી સમયમાં લગ્નસરાની મોસમ શરૂ થવા જઈ રહી છે અને લગ્નસરાની આ મોસમ દરમિયાન લોકોનો એક જ સ્થળ પર જમાવડો થશે તે પણ નક્કી છે અને તે સમયે કેટલું ખતરનાક સાબિત થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ત્યારે આવનારા સમયમાં અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જિલ્લા કલેક્ટર દ્વારા સરકારની ગાઈડલાઈનનું ગંભીરતાથી પાલન કરાવવામાં નહીં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી કર્મચારીઓને જેવા કે તલાટી શિક્ષક ગ્રામસેવકોને આવા પ્રસંગો પર સરકારની ગાઈડલાઈનનો ભંગ ના થાય તે માટેની જવાબદારી સોંપવા માટે જાહેરનામું બહાર પાડવું પણ જરૂરી બની ગયું છે.